સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આગળ સ્વાધ્યાય 3.2 નો 31મો સમ સોરી 3.2 નો 9મો સમ જોઈશું. પ્રશ્ન આ રીતે છે, એક શહેરમાં ઉનાળામાં જુદા જુદા 6 દિવસો દરમિયાન મહત્તમ તાપમાન એક્સ અને આઈસ્ક્રીમનું વેચાણ વાય ની વિગત પરથી નીચે મુજબ માહિતી મળે છે. મહત્તમ તાપમાન ને એક્સ કીધું છે, આઈસ્ક્રીમનું વેચાણ જે છે એને વાય કીધું છે. હવે આપણને આપેલું છે એક્સ બાર 40, વાય બાર 1.2, સિગ્મા એક્સ વાય બરાબર 306 અને એસએક્સ સ્ક્વેર બરાબર 20. આ માહિતી પરથી આઈસ્ક્રીમના વેચાણની મહત્તમ તાપમાન પરની એટલે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ દિવસનું મહત્તમ તાપમાન એટલે એક્સ 42 ડિગ્રી સેલ્સિયસ હોય તો તે દિવસે આઈસ્ક્રીમના વેચાણનો અંદાજ મેળવો. તો ચાલો હવે આની ગણતરી કરીએ. આપણે અહીં આપણને એન બરાબર 6, એક્સ બાર 40, વાય બાર 1.2, સિગ્મા એક્સ વાય 306 અને એસએક્સ સ્ક્વેર બરાબર 20 આપેલ છે. તો આ માહિતી પરથી બીનું સૂત્ર થશે સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર અપોન એન એસએક્સ સ્ક્વેર. સિગ્મા એક્સ વાય બરાબર 306 માઇનસ એન એટલે 6, એક્સ બાર 40, વાય બાર 1.2 ભાગ્યા એન એટલે 6 અને એસએક્સ સ્ક્વેર બરાબર 20. બ્રાન્ચનું સાદુરૂપ આપીએ તો 306 માઇનસ આ ત્રણેયનો ગુણાકાર થશે 288, છેદમાં એન બરાબર 6 અને એસએક્સનો સ્ક્વેર બરાબર 20. હવે છેદમાં બેનો ગુણાકાર થશે 120. અંશની બાદબાકી કરો તો આપણને મળશે 18 છેદમાં 120. તો 18 ભાગ્યા 120 કરો તો 0.15 જે બીની કિંમત થશે. હવે આપણે એ મેળવીએ તો એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર બરાબર 1.2 માઇનસ બી બરાબર આપણે મેળવ્યું 0.15 અને એક્સ બાર બરાબર આપેલ છે આપણને 40. તો 1.2 માઇનસ આ બંનેનો ગુણાકાર કરો તો 6 થશે. 1.2 માઇનસ 6 એટલે માઇનસ 4.8. એ બી મળી જાય ત્યારબાદ આપણે નિયત સંબંધ રેખા મેળવશું. વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણને આ રીતે મળશે, વાય કેપ બરાબર 1 + bx, એ બરાબર માઇનસ 4.8 વત્તા બી 0.15 ગુણ્યા એક્સ. હવે આપણને આગળ એક પ્રશ્ન આપ્યો છે કે જો તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ હોય એટલે કે એક્સ બરાબર 42 મૂકીએ આપણે તો વાય કેપ એટલે કે આપણને આઈસ્ક્રીમના વેચાણનો અંદાજ મળશે. તો આપણે આ નિયત સંબંધ રેખામાં એક્સની કિંમત 42 મૂકશું આપણે તો આપણને વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ એટલે કે માઇનસ 4.8 વત્તા 0.15 ગુણ્યા એક્સની જગ્યાએ 42 મૂકીએ તો માઇનસ 4.8 વત્તા બંનેનો ગુણાકાર 6.3 બરાબર 1.5. તો આમ આપણે કહી શકીએ જો કોઈ દિવસનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ હોય તો તે દિવસે આઈસ્ક્રીમનું વેચાણ અંદાજે 1.5 લાખ રૂપિયા થશે. ચાલો હવે આપણે આગળનો સમ જોઈએ. આગળનો સમ આ રીતે છે, સી વિભાગનો 9મો 151મું પેજ રકમ આ રીતે છે, એક્સ બાર બરાબર 10, વાય બાર બરાબર 25, સિગ્મા એક્સ માઇનસ 10 ગુણ્યા વાય માઇનસ 25 બરાબર 120 અને સિગ્મા એક્સ માઇનસ 10 કૌંસનો સ્ક્વેર બરાબર 100 હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા માટે એ અને બીની કિંમત મેળવો. તો આ પ્રશ્નમાં આપણે માત્ર એ અને બીની ગણતરી કરવાની છે. હવે તમે અહીંયા જોઈ શકો છો એક્સ બાર બરાબર 10, વાય બાર બરાબર 25 અને અહીંયા આપણને આપેલું છે એક્સ માઇનસ 10 એટલે શું થયું આ એક્સ માઇનસ એક્સ બાર.
y માઈનસ 25, 25 એટલે y માઈનસ y બાર, તો આ કિંમત છે સિગ્મા x માઈનસ x બાર ગુણ્યા y માઈનસ y બાર. અને અહીંયા પણ આપણે જોઈ શકીએ 10 એટલે કે x બાર, તો આ થશે સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર. તો હવે આપણે આનો જવાબ મેળવીએ. અહીં આપણને x બાર 10, y બાર 25, સિગ્મા x માઈનસ 10 ગુણ્યા y માઈનસ 25 એટલે શું થાય? સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર બરાબર 120, અને સિગ્મા x માઈનસ 10 એટલે કે સિગ્મા x માઈનસ x બાર કૌંસનો સ્ક્વેર બરાબર 100. ચલો, તો બે જ કિંમત મેળવવાની છે, એ અને બી. તો સૌ પ્રથમ આપણે મેળવીએ બી. તો બી બરાબર સૂત્ર થશે સિગ્મા x માઈનસ x બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા x માઇનસ x બાર કૌંસનો વર્ગ. કિંમત મૂકીએ તો 120 છેદમાં x માઇનસ x બાર નો વર્ગ એટલે 100. ભાગાકાર કરતા આપણને જવાબ મળશે 1.2. અને હવે a ની કિંમત મેળવીએ. a બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. y બાર આપણને આપેલું છે 25 માઇનસ બી એટલે 1.2 ગુણ્યા એક્સ બાર એટલે 10. તો 25 માઇનસ 10 ગુણ્યા 1.2 એટલે 12. 25 માઇનસ 12 બરાબર 13. આગળ આપણે 33મો સમ કરશું. તો 33મો સમ છે ડી વિભાગ નો 8મો સમ, 152 નું પેજ. રકમ આ રીતે છે. જો બે સંબંધિત ચલ x અને y માટે સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ બરાબર 80, સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર બરાબર 60, x બાર y બાર અનુક્રમે 8 અને 10 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. તો પહેલા આપણે માપ લખી નાખીએ. x બાર બરાબર 8, y બાર 10, સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર બરાબર 60, સિગ્મા x માઇનસ x બાર કૌંસનો વર્ગ બરાબર 80. તો વિદ્યાર્થી મિત્રો, x બાર y બાર આપેલા છે, નિયત સંબંધ રેખા માત્ર મેળવવાની છે. તો આપણે માત્ર ને માત્ર a અને b ની ગણતરી કરશું. તો સૌ પ્રથમ આપણે b મેળવીએ, જે આગળના સમમાં મેળવ્યું હતું. એ જ રીતે b બરાબર સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર છેદમાં સિગ્મા x માઇનસ x બાર કૌંસનો સ્ક્વેર. આપણે કિંમત મૂકીએ તો 60 ના છેદમાં 80 બરાબર 0.75 થશે. હવે આપણે એ મેળવીએ. એનું સૂત્ર છે y બાર માઇનસ બી એક્સ બાર. y બાર 10, બી 0.75, એક્સ બાર બરાબર 8 એટલે 10 માઇનસ 6 બરાબર 4 થશે. તો નિયત સંબંધ રેખામાં એ અને બી ની આપણે કિંમતો મૂકીએ તો આપણને આ રીતે નિયત સંબંધ રેખા મળશે. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, એ એટલે 4, બી 0.75 અને એક્સ. હવે આપણે 34મો સમ જોઈશું, જે ડી વિભાગનો 13મો છે, 152માં પેજ ઉપર. આ રીતે રકમ છે. એક વિચલ માહિતી માટે નીચે મુજબના પરિણામો મળે છે. પરિણામો આ રીતે આપેલા છે. કોષ્ટકમાં છે એક્સ વાય. અવલોકનોની સંખ્યા એટલે તમને ખ્યાલ છે અવલોકનોની સંખ્યાને શું કહેવાય? એન. મધ્યક એટલે એક્સ બાર અને વાય બાર બંનેની કિંમત 100 આપેલી છે. મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કૌંસનો સ્ક્વેર 130 અને સિગ્મા વાય માઇનસ વાય બાર કૌંસનો સ્ક્વેર બરાબર 145 થશે. મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો એટલે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર બરાબર 115 થશે. હવે ક્વેશ્ચન આપણને આ રીતે પૂછ્યો છે. આ પરથી વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. તો આગળના સમની જેમ જ આ સમ ગણવાનો છે આપણે. માત્ર અહીંયા આપણે બી અને એ પહેલા મેળવશું. જે માહિતી આપેલી છે એ આપણે પહેલા લખીએ. તો અહીં આપણને એક્સ બાર
અને y બાર અનુક્રમે 100 100 આપેલા છે. સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર બરાબર 130 થશે. 145 ની આપણે કોઈ જરૂર નથી એટલે એને આપણે ગણતરીમાં નથી લેતા. અને આ 115 એટલે સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર બરાબર 115 થશે. હવે સૌ પ્રથમ બી ની ગણતરી કરીએ તો બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કૌંસનો સ્ક્વેર. કિંમત મૂકીએ તો 115 છેદમાં 130 જવાબ આપણને મળશે 0.88. ત્યારબાદ એની ગણતરી કરીએ તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર બરાબર આપણને 100 આપેલો છે, બી બરાબર 0.88 આપણે મેળવ્યા, એક્સ બાર પણ 100 આપેલા છે. ગણતરી કરતા 100 - 88 બરાબર 12 મળશે. તો આપણે નિયત સંબંધ રેખા થશે 12 વત્તા 0.88 એમ.